जामनगर में अंधाश्रम रेलवे फाटक नजीक कॉर्पोरेशन ने 23 वर्ष पहला बनावेली शहर की प्रथम आवास योजना आवेली छे। कॉर्पोरेशन ना आ आवास 23 वर्ष में बिल्कुल जर्जरित अने जोखमी बनी चुक्या छे, जेने ध्यान में राखीने कॉर्पोरेशन द्वारा आवास ना रहेवासीओ ने नोटिस आपी देवामां आवी छे। नोटिस में जणाववामां आव्युं छे कि जर्जरित आवास में लोकोए पोताने जोखमे रहेवू अथवा समारकाम करावी लेवू। आ मुद्दा पर विपक्षे विरोध नोंधाव्यो छे। शहर कोंग्रेस अध्यक्ष दिगुबा जाडेजा, कॉर्पोरेशन ना विपक्ष नेता धवल नंदा, पूर्व कॉर्पोरेटर आनंद गोहिल तथा नगर सेविका रचनाबेन नंदाणिया अने शहर महामंत्री साजिद ब्लोच वगैरे आजे मंगळवारे सवारे आवास ખાતે પહોંચ્યા હતા અને કોર્પોરેશનની આ જાહેરાત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ મુદ્દે આગામી સમયમાં આવાસ ધારકોને જો યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિપક્ષના નેતા ધવલ નંદાએ આ મુદ્દે જીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા આ 1404 આવાસોને નોટિસ આપવામાં, અહીંયા 3000 લોકો રહે છે। આ લોકો પાસે પોતા પાસે વ્યવસ્થા નથી, ત્યાં જીવના જોખમે આવાસોમાં રહે છે, તો જામનગર મહાનગરપાલિકા નોટિસ દઈ અને પોતાની જવાબદારીમાંથી નીકળી જવા માગે છે। તો આ આવાસમાં કોઈ પણ એવો બનાવ બન્યો તો સંપૂર્ણપણે જવાબદારી જામનગર મહાનગરપાલિકાની રહેશે। અને બીજી વસ્તુ કે આ આવાસમાં કોઈ MOU કરી, કોઈ બિલ્ડર સાથે કરી કે કોઈ રિપેરિંગના MOU કરી, કોઈ પણ વસ્તુ કરી અને આ લોકોને કોઈ નવા મકાન કે રિપેર થઈ જાય તેવી વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાની જવાબદારી છે તો કરવાની રહે। પણ આ મહાનગરપાલિકા ગરીબો લોકોને મારવા સિવાય બીજા કોઈ કામ નથી કરતી, તેના માટે આજ વિપક્ષ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ લોકોને જો કોઈ ન્યાય નહીં મળે ને આ માટે કોઈ વ્યવસ્થા નહીં થાય તો વિપક્ષ આના દ્વારા આ બાબતે ઉગ્ર આંદોલન કરશે।